કેમ છો નવા નવા વિદ્યાર્થીઓ? મજામાં ને? આપણા વિડીયો તમે ટાઈમ પર જોતા છો કે નથી જોતા? તમારા ગ્રુપમાં આવી જતા હશે, ન જોતા હોય તો જુઓ, આપણી એકમ કસોટી આવવાની તૈયારીમાં છે, ખબર છે ને? તો આપણો એક વિષય ગુજરાતી ચાલે છે, જેની અંદર ચેપ્ટર 6 શું નામ છે? લોહીની સગાઈ. એના લેખકનું નામ શું છે? ઈશ્વર પેટલીકર. જેની અંદર આપણે એક ફેમિલી વિશે જોતા છે, પરિવાર વિશે, જેની અંદર એક માં અને બે દીકરા અને એના બે દીકરીઓ છે, જેમાંથી જે છેલ્લી નાની દીકરી છે એક શું છે? ગાંડી છે અને મૂંગી છે, યાદ છે ને? જેની અંદર આપણે આ ચેપ્ટરની અંદર 5 પાર્ટ જોઈ ગયા, 5 વિડીયો જોઈ ગયા, અને હવે છે આ છેલ્લો વિડીયો, પાર્ટ 6, એટલે કે છઠ્ઠો વિભાગ. ચેપ્ટર ખૂબ લાંબુ હતું અને આપણે ઘણું બધું આ ચેપ્ટરની અંદર જોયું. મૂંગી દીકરી, એની સેવા, પછી ગામની એક દીકરી પાગલ થઈ જાય છે, તે જે પાછી સાડી થઈને આવે છે, ગામના ઘણા બધા લોકો સમજાવે છે અમરત કાકીને કે તમે જઈને મૂકી આવો દવાખાને. અને છેલ્લા વિડીયોની અંદર આપણે જોયું કે જેની અંદર અમરત કાકી અને એનો મોટો દીકરો, તેઓ મંગુને લઈને દવાખાને મૂકી આવે છે. ત્યાંની સેવા, સગવડ, સુવિધાઓ જોઈને તેમને વિશ્વાસ બેસી જાય છે, શ્રદ્ધા થાય છે કે મારી દીકરી અહીંયા ગાડી સારી થઈ જશે. એવું આપણે છેલ્લા વિડીયો એટલે કે 5મા વિભાગની અંદર માહિતી મેળવી હતી, જેમાં છેલ્લું આપણે છેલ્લું સ્ટેપ એવું જોયું હતું કે અમરત કાકી, ત્યાંની જે પરિચારિકાઓ, ડૉક્ટર્સ અને મેત્રન જે છે, એમને મંગુ વિશે બધી માહિતી આપે છે કે રાત્રે કઈ રીતે એને સુવાનું, જમવાનું આપવાનું, અને એને દહીં બહુ ભાવે છે, એવું બધી આપણે માહિતી જોઈ હતી. તો હવે આગળ જોઈએ આ વિભાગની અંદર કે આ વિભાગમાં હવે છેલ્લો વિભાગ જે છે એમાં શું થાય છે. તેઓ દવાખાને મૂકી આવે છે મંગુને, અને બધી મંગુ વિશેની વાત પરિચારિકાઓ અને ડૉક્ટરને બધી વાત કહી સંભળાવે છે. હવે આગળ જે છેલ્લા વિડીયોની અંદર હવે શું બને છે, મંગુ સારી થાય છે કે નથી થતી, આ ચેપ્ટર કઈ રીતે પૂરું કરવામાં આવ્યું છે અને અંત શું આવે છે એ હવે આપણે ખબર પડી જશે. એટલે કે હવે આપણે મેઇન જોવાનું શું છે, આ પાઠનો અંત. આ જે પાઠ છે લોહીની સગાઈ, એનો અંત જોઈએ આપણે કે અંત શું આવે છે. અંત તો કંઈ સારો જ હોવો જોઈએ, હે ને? તો ચાલો જોઈએ, આપણે શરૂઆત કરીએ. ઉપરનો પેરાગ્રાફ, અમરત કાકી અને દીકરો એનો જે મૂકવા ગયા હતા મંગુને, તેઓ મંગુને મૂકી દવાખાની બહાર નીકળ્યા. આપણે છેલ્લા વિડીયોને જોઈ ગયેલા કે મંગુને દવાખાના મૂકી આવે છે. હવે શું થાય છે, તો તેઓ મંગુને મૂકીને બહાર નીકળે છે. કોણ કોણ? અમરત કાકી અને એનો દીકરો. ત્યારે બંનેના મોં ઉપર શોકના વાદળ હતા. શોક એટલે કે એમ શોક, કેવો કોઈ વ્યક્તિ કેવું મરી જાય ને મૃત્યુ પામે ત્યારે લોકોના મુખ પર શોક છવાયેલો હોય, તો એકદમ બંનેના મોં પડી ગયા હતા. કારણ કે એમની એક પાગલ દીકરીને તેઓ એક બીજાના હવાલે કરી આવ્યા છે, તો શોકના વાદળ છવાયેલા હતા. મૂંગા મૂંગા બંને બહાર ઊભેલી ઘોડા ગાડીમાં બેસી વિદાય થયા. જુઓ, મૂંગા મૂંગા કંઈ પણ બોલ્યા ચાલ્યા વગર, કારણ કે પોતાની દીકરીને અલગ કરવી એ ખૂબ મોટી વાત કહેવાય, ખૂબ દુઃખની વાત કહેવાય. એટલા માટે તેઓ એકદમ શોકમાં ડૂબેલા, મૂંગા મૂંગા કંઈ પણ બોલ્યા ચાલ્યા વગર તેઓ ઘોડામાં બેસીને વિદાય થયા. વિદાય થયા એટલે શું? દવાખાનેથી નીકળ્યા. ક્યાં? ઘરે આવવા માટે. ગાડીના ડબ્બામાં પગ મૂકતા અમર કાકીને સાંભળી આવ્યું. જો ગાડીના ડબ્બામાં, ગાડીના બાબા કહે, ત્યાંથી પછી તેઓ ગાડીમાં આવતા હતા. ગાડી એટલે રેલગાડી, યાદ છે ને? તો ડબ્બામાં પગ મૂકતા અમર કાકીને સાંભળી આવી. સાંભળ્યું કે એમને કંઈ સંભળાયું કે જાણે શું થાય છે. તો આપણે જોઈએ દવાખાનામાં સુવા ખાટલો આપતા હશે કે નહીં. સાંભળ્યો કે એમને યાદ આવ્યું. શું યાદ આવ્યું? કે દવાખાનામાં સુવા માટે ખાટલો આપતા હશે કે નહીં. મંગુ નીચે સૂઈ રહેતી નથી, એટલે જો ખાટલો નહીં હોય તો એને નહીં ફાવે. એટલે હવે અમર કાકીને પાછું મનમાં થાય છે કે મંગુ નીચે સૂતી નથી, ખાટલો નહીં હોય તો એને નહીં ફાવે. એટલે હવે અમર કાકી તો જાણે બધું જ સુવિધા આપવા માગે છે દવાખાનામાં, કે એને લાઈટ વગર ઊંઘ નથી આવતી, એને આ ખાવાનું આપજો, એને દહીં આપજો, એને દૂધને રોટલો આપજો, દૂધ ન હોય તો દાળ સાથે આપજો, દહીં ખવડાવજો, બધી જ સુવિધા માગે છે મંગુ માટે દવાખાનાની અંદર. હવે જરા જરા પાછું બીજું યાદ આવ્યું. શું યાદ આવ્યું? કે એને ખાટલા વગર ઊંઘ નથી આવતી. જુઓ, હવે ઘરમાં બધી સુવિધા મળી રહી, દવાખાનામાં બધી સુવિધા મળી મળે નહીં મળે ને, તો પણ હમણાં કાકી છેલ્લે જરા જરા એવું કહે છે કે તમારો જે ખર્ચો થતો હશે એ અમે તમને આપીશું. તો ખાટલો નહીં હોય તો એને નહીં ફાવે, એવું એમને યાદ આવે છે. મનમાં થયું કે જો પોતાને અંદર જોવા જવા દીધી હોત તો આ ભરવણી કરવાનું રહી ન જાત. એટલે કે એ શું વિચારે છે મનમાં,
કે જો એમને અંદર જવા દીધા હોત ક્યાં રૂમમાં, તો આવું બધું ભાર કાઢી લાવી હોત, બધી જ જાતની ભાર, કે લાઇટ, ખાટલો, એવું બધું ભાર કાઢી લાવી હોત, કે રહી ન જાતા બધું કહેવાનું, ઓરડીમાં ખાટલો ન જુઓત એટલે તરત સાંભળી આવત. જુઓ શબ્દો સમજો, ઓરડીમાં ખાટલો ન જુઓત એટલે કે ઓરડી એટલે શું, મંગુનો રૂમ, એમાં જો ખાટલો ન દેખાય તો તરત જ યાદ કરતે ત્યાં જ દવાખાનામાં. પણ હવે ક્યારે યાદ આવ્યું, ગાડીમાં બેસી ગયા ત્યારે યાદ આવ્યું. પણ જો એમને કદાચ રૂમમાં જોવા જવા દેત મંગુનો, તો તેઓ ત્યાં જોઈને કહેતે કે ખાટલો છે કે નથી. સમજ પડે છે ને હું શું કહું છું એમાં? ઓકે, આગળ જોઈએ બીજો પેરેગ્રાફ. દવાખાનામાં કામ કરનાર માયારું છે, ભલા છે, એવી ખાતરી અમર કાકીને થઈ હતી. અમર કાકીને કઈ ખાતરી થઈ ગઈ હતી? મનમાં વિશ્વાસ બેસી ગયો હતો કે દવાખાનામાં જે કામ કરનારા લોકો છે, પરિચારિકાઓ, મેત્રણ, ડૉક્ટર, એ બધા કેવા છે, માયારું છે, ભલા છે, ભલા એટલે કે સારા માણસો છે, એવી અમર કાકીને ખાતરી થઈ ગઈ હતી. પરંતુ એમને અંદર જવા દીધા ન હતા એટલે વસવસો રહી ગયો. જુઓ, પરંતુ એમના મનમાં દુઃખ શું હતું, વસવસો. જુઓ આ શબ્દ સમજજો, કયો, વસવસો રહી ગયો. વસવસો રહી ગયો એટલે કે મનમાં દુઃખ રહી ગયું. કેવું દુઃખ રહી ગયું? કે એમને અંદર ન જવા દીધા એ વાતનું એમને દુઃખ રહી ગયું. કે આપણને નહીં ગમે તેવું હશે ત્યારે જ અંદર જવા નહીં દેવાનો કાયદો કર્યો હશે ને. એમને દુઃખ શું થઈ ગયું? કે આપણને અંદર જવા દેવા માટે કાયદો કેમ નથી બનાવ્યો? કારણ કે અંદર એવું તો શું હશે કે આપણને નહીં ગમે, એ રૂમની અંદર એવું તો શું હશે કે જે આપણને નહીં ગમતું હોય, કે એટલા માટે આપણને અંદર જવા દેવા માટેનો કાયદો બનાવ્યો છે એમણે? એવું તો કંઈ હશે ને રૂમમાં કે જેથી આપણને અંદર જવા દેતા નથી. અને આ અમૃત કાકીની આ જે વાત છે, જે મનમાં જે દુઃખ છે કે આપણને અંદર કેમ નથી જવા દેતા, કે એનો આવો કાયદો બનાવ્યો, તો એનો ટેકો આપતું એટલે કે એને સપોર્ટ કરતું પેલું એક દ્રશ્ય. કયું દ્રશ્ય? કે અડખોલું એટલે કે બારણું અડધું જ ખોલેલું, આખું નહીં ખોલેલું હતું. કે એવું કેમ, કે બારણું કેમ અડધું ખોલેલું હતું? કે જેથી અંદર કંઈ દેખાય નહીં, જેથી અંદર રૂમમાં કંઈ દેખાય નહીં. એવું એમના મનમાં એક વિચાર આવ્યો કે એવું તો શું હશે ઓરડીમાં કે આપણને નથી જવા દેતા, અને બારણું પણ અડધું ખોલેલું હતું. ભૂતની માફક ભમટી ગંદી જઠર વઠર અને ભૂખે મરી ગઈ હોય તેવી બિહામણી ગાંડી સ્ત્રીઓ. જુઓ હજુ આગળ કેવા વિચારો આવે છે, કે જાણે કે ભૂટની માફક, ખબર ને, આપણે ડાકર અને ચુરેલ જેવી વાત કરીએ, કેવું હોય મૂવીમાં આપણે જોઈએ, તો એની માફક એના જેવી ગંદી, ભૂખે મરી ગઈ હોય એવી અને બિહામણી ગાંડી સ્ત્રીઓ એમણે ત્યાં દવાખાનામાં જોઈ હતી. એ સાથે અમૃત કાકીને મંગુ પોતાને ન જોવાથી રડતી હોય તેવો સાદ સાંભળ્યો. અને એની સાથે જ અમૃત કાકીને બીજું શું યાદ આવે છે, કે જાણે કે મંગુ પોતાને ન જોવાથી રડતી હોય, એટલે કે અમૃત કાકી હવે ત્યાંથી નીકળી આવ્યા છે, મંગુ એકલી છે દવાખાનામાં, તો જાણે કે અમૃત કાકી એને દેખાતા નથી એ રીતે એ રડતી હોય એવું એમને સંભળાય છે. કોને? અમૃત કાકીને. કે જાણે કે મંગુ હોસ્પિટલમાં એમને યાદ કરીને રડતી હોય. અમૃત કાકી દેખાતા નથી, એમ તો આખો દિવસ ઘરે હોય એટલે મંગુ અને અમૃત કાકી સાથે જ હોય, પરંતુ હવે મંગુ એકલી છે, અમૃત કાકી એમને મૂકીને આવતા રહ્યા છે. તો જાણે કે અમૃત કાકી એને ન દેખાતા હોય અને એ રડતી હોય એવું અમૃત કાકીને ગાડીમાં બેઠા પછી સંભળાય છે. અને એમની આંખોમાંથી આંસુ નીકળે છે. કોની આંખોમાંથી? અમૃત કાકીની આંખોમાંથી આંસુ નીકળે છે આવું યાદ કરીને. બાજુમાં બેઠેલી સ્ત્રીએ પૂછપરછ કરી, એટલે કે અમૃત કાકીને રડતી જોઈ તો ગાડીમાં એમની બાજુમાં બેઠેલી એક સ્ત્રીએ પૂછ્યું, કેમ બા રડો છો? એ બાજુની સ્ત્રીને થોડી ખબર છે કે આવું થયું છે, કે એમની દીકરીને મૂકીને આવ્યા છે ગાના દવાખાનામાં. તો એટલા માટે બાજુવાળી સ્ત્રી અમૃત કાકીને પૂછે છે, કેમ બા રડો છો? કોઈનું મયું થયું છે? મયું, આ શબ્દ યાદ રાખજો, મયું એટલે કે શું હશે, મૃત્યુ થયું છે એવું એ સ્ત્રી પૂછે છે ગાડીમાં બેઠા એમની બાજુમાં. અને અમૃત કાકી રડે છે, તો એટલા માટે તેઓ પૂછપરછ કરે છે બાજુવાળી સ્ત્રી, કેમ બા રડો છો? કોઈનું મયું થયું છે? મયું થયું છે એટલે કે કોઈનું મૃત્યુ થયું છે.
આગળ વાત કરીએ. રાત્રે 10:45 વાગે ઘેર આવ્યા ત્યારે એમની વાત જોતી પાડોશણ, જુઓ રાત્રે ખૂબ મોડું થઈ ગયું હતું અને 10:45 વાગે 10:45 તેઓ ઘેર આવે છે અને એમની રાહ જોતી એમની પડોશણ, પડોશણ રાહ જોઈને કે એમની બાજુવાળા અમૃત કાકી એમની દીકરીને ક્યાં મૂકી આવ્યા છે, દવાખાનામાં, પાગલના ગાના દવાખાના મૂકી આવ્યા છે અને તેઓ રાહ જોતા હતા. જે એમની પિતરાઈ થતી હતી, પિતરાઈ એટલે કે એમના સગા થતા હતા, તે જાગતી હતી. જુઓ એમની રાહ જોઈને બેઠેલી હતી, જાગતી હતી. આપણા ઘરમાંથી પણ કોઈ બહાર જાય તો કેવું, ઘરનો કોઈ વ્યક્તિ જાગતું હોય તે રીતે એમની પડોશણ જાગતી હતી. એમને માટે એને રસોઈ કરી રાખી હતી. જુઓ પડોશણ પણ કેટલી સારી છે, રાત્રે આટલા મોડા આવે જમવાનું તો જોઈએ ને, તો એમની પડોશણે રસોઈ પણ જમવાનું પણ બનાવીને તૈયાર રાખ્યું હતું. પરંતુ બંને જણે વારું કરવાની ના પાડી. આ શબ્દ યાદ રાખજો, વારું. વારું એટલે કે જમવું. વારું એટલે શું? જમવું. તો બંને જણે, બંને જણે કોણે? અમૃત કાકીએ અને એમના દીકરાએ જમવાની ના પાડી. સ્વજનના મરણનો ઘા તાજો હોય ત્યારે જેમ આગ્રહ કરનારી જીભ ન ઉપડે તેમ પડોશણ ખેંચતા ન કરી શકી. એટલે કે જુઓ, સ્વજનના મરણનો ઘા તાજો હોય, સ્વજનના એટલે કે જ્યારે કોઈ આપણા ઘરમાં મૃત્યુ પામ્યું હોય અને કોઈ એમ જમવા માટે કેવું આપણને આગ્રહ કરે અને આપણે ના પાડીએ, તો એવું જ જાણે કે કોઈ મૃત્યુ પામ્યું હોય એમ એવો શોક લાગેલો હોય તાજો, ત્યારે જેમ આગ્રહ કરનારું કોઈ હોય આપણને કે ચાલો જમી લો, ચાલો જમી લો, તેમ તેમની પડોશોને વધારે ખેંચતાણ કરી નહીં. કારણ કે અમૃત કાકી અને દીકરો શોકમાં ડૂબેલા હતા અને તેમને જમવાનું ના પાડી, એમને ઈચ્છા ન હતી જમવાની, તો એટલા માટે એમની પડોશોને પણ એમની સાથે વધારે ખેંચતાણ કરી નહીં. અમૃત કાકીના અંતરમાં એક જ તંબુરો વાગી રહ્યો હતો. અમૃત કાકીના અંતરમાં, અંતરમાં એટલે કે આપણા મનમાં, એમના મનમાં એક જ વાત ચાલી રહી હતી, મંગુ અત્યારે શું કરતી હશે. જુઓ આટલા મોડા ઘરે આવ્યા તો અમૃત કાકીના મનમાં બસ એક જ વિચાર આવે છે. કોના વિશે? એમની દીકરી મંગુ વિશે, કે એ અત્યારે શું કરતી હશે. પળે પળે એ જ વિચાર એમના હૈયાને વીંધી રહ્યો, એટલે પળે પળે, પળે પળે એટલે કે શું? ક્ષણે ક્ષણે, તરત એમ થોડી થોડી વારે એમના વિચાર એમના હૈયાને વીંધી રહ્યો હતો, એટલે કે દુઃખ પહોંચાડી રહ્યો હતો. કેટલી ઠંડી છે, ઠંડી હતી ને માગસર મહિનો. એટલે કયો મહિનો? નવેમ્બર ડિસેમ્બર ચાલતો હોય, નવેમ્બર ડિસેમ્બર મહિનો ચાલતો હોય ને તે સમયે ખૂબ જ ઠંડી પડે. તો એમના મનમાં આ જ વિચાર આવતો હતો કે અત્યારે મંગુ શું કરતી હશે, કેટલી ઠંડી છે. એને ઓઢાડ્યું હશે, એટલે કે પેલી જે પરિચારિકાએ એને કીધું હતું ઠંડીમાં એની સાથે રહેવાનું, તો શું એને ઓઢાડ્યું હશે, પેશાબ કરી પલાળ્યું હશે, એટલે કે જે જગ્યાએ સૂટેલી છે પથારીમાં તો એને પેશાબ કરીને પલાળ્યું હશે, તો એની ઘાઘરી અને પાઠોનું બદલ્યા હશે. આવા કેટલાય વિચારો અમૃત કાકીના મનમાં આવે છે કે મંગુ શું કરતી હશે, એને ઠંડી લાગતી હશે, એને ઓઢાડ્યું હશે, એને ઝાડો પેશાબ કર્યો હતો, એની પથારી પલળી ગઈ હશે, અને જો પલળી ગઈ હોય તો ત્યાં સેવા કરનારી જે સ્ત્રીઓ છે તે એ બદલ્યા હશે કે નહીં બદલ્યા હશે. એવા કેટલાય વિચારો અમૃત કાકીના મનમાં ઘૂમી રહ્યા છે, ફરી રહ્યા છે. હવે આગળ શું થાય છે? અમૃત કાકી સુવાની તૈયારી કરે છે પણ એમને ઊંઘ નથી આવતી. અમૃત કાકી ક્યાંથી ઊંઘાવે? પોતાની એક પાગલ દીકરી બીજાના ભરોસે મૂકીને આવેલા છે, પછી ક્યાંથી ઊંઘાવે? તો જાણે કે મંગુ એનું સાંભળતી કેમ હોય તેમ અમૃત કાકી બબડિયા કરે છે. અમૃત કાકી શું કરે છે? બબડિયા કરે. જાણે કે મંગુ એને સાંભળતી કેમ હોય ત્યાં દવાખાનામાં, તેમ તેઓ બબડિયા કરે છે. બેટા પેશાબ ન કરતી છે ને, કેવું બોલે છે? બેટા પેશાબ ન કરતી, જાણે કે મંગુને સંભળાય કેમ જવાનું હોય. એ રીતે ઓઢાડેલું કાઢી ન નાખતી છે ને, કે ઠંડીમાં તને જે ઓઢાવેલું છે એ તું કાઢી ન નાખતી. આવા વાક્યો અમૃત કાકી બોલે છે જાણે કે મંગુ એમને સાંભળતી હોય. એ રીતે આ શબ્દો સૂતી વખતે એ કાયમ ઉચ્ચારતા છતાં મંગુ એનો અમલ કરતી નહીં. જ્યારે મંગુ આ ઘરે રહેતી હતી ત્યારે આવું બોલતા, આ વાક્યો તેઓ બોલતા, છતાં મંગુ એનો અમલ કરતી નહીં. કારણ કે મંગુ તો ગાંડી હતી ને, એટલે એને એવું ભાન ન હતું પેશાબ કરવાનું કે ઓઢવાનું, તો બધું ભાન ન હતું. એટલા માટે કાયમ તેઓ આ શબ્દ બોલતા, અને આજે પણ કે જ્યારે એને મંગુને ત્યાં મૂક્યા આવ્યા છે ત્યારે પણ તેઓ આ વાક્ય બોલે છે. રાતે એને પેશાબ કર્યો હોય તો એની ઘાઘરી અને પથારી એ બદલી નાખતા. જુઓ જ્યારે મંગુ ઘરે હતી અને જ્યારે આવું કરતી, પેશાબ, ઝાડો પેશાબ કરતી, તો અમૃત કાકી એનો ઘાઘરી અને એની પથારી બદલી લાગતા. કારણ કે પછી પેલાનામાં પીના ભીનાઈ ગયેલું હોય તો એમાં સુવાય નહીં ને,
એટલે અડધી રાત્રે પણ અમર કાકીએ બદલતા હતા, એટલા માટે આજે પણ તેઓ આ વાક્ય બોલે છે. મંગુ મોટી થઈ છતાં પોતાની ભેગી એને સુવડાવતા. જુઓ, મંગુ આટલી મોટી થઈ ગઈ તે છતાં તેઓ એમની ભેગી સુવડાવે, ભેગી એટલે શું, એની સાથે જ સુવડાવતા, જેથી એ પેશાબ કરે તો પોતાને તરત ખબર પડે. જે રીતે નાનું બાળક, એક મા પોતાના નાના બાળકને પોતાની સાથે સુવડાવે અને પથારીમાં પેશાબ કરે તો કેવું માને ખબર પડી જાય, તે જ રીતે અમરત કાકી પણ આ પોતાની દીકરી આટલી મોટી થઈ તે છતાં એને પોતાની સાથે જ સુવડાવતા કે જેથી એમને ખબર પડે, જાગી જાય અને એને ભીનામાં સૂઈ રહેવું ન પડે. એટલે શાના માટે કે અમરત કાકીને પણ ખબર પડે કે પથારી ભીની થઈ છે, મંગુએ પેશાબ કર્યો છે, તેથી તેઓ જાગી જાય અને એણે આખી રાત ભીનામાં ન સૂઈ રહેવું પડે, એટલા માટે તેઓ પોતાની સાથે જ મંગુને સુવડાવતા હતા. હવે આગળ શું થાય છે તો અમને કાકી બધું યાદ કરે છે. જે રીતે મંગુની તેઓ સેવા ચાકરી ઘરે રહીને કરતા હતા તેઓ યાદ કરે છે. અમરત કાકીને પોતાને પણ એના વગર પથારી સૂની સૂની લાગતી હતી. સાચી વાત છે, લાગે છે ને, જ્યારે ઘરમાંથી કોઈ વ્યક્તિ ચાલ્યું જાય તો સૂનું સૂનું લાગે જ ને. તો રોજ એમની સાથે તેઓ મંગુને સુવરાવતા, પણ આજે એ પથારી એમને સૂની સૂની લાગતી હતી. મનમાં થયું, મારા ભેગી સુવા ટેવાઈ ગયેલી એને ઊંઘ આવી હશે. છે ને, એમના મનમાં શું એ થાય છે કે મારા સાથે સુવાની ટેવાઈ ગયેલી મંગુને ત્યાં ઊંઘ આવતી હશે. એ સાથે એની આંખો બહાવરી બની પોતાને શોધતી હોય તેમ એમને દેખાયું. હમણાં કાકીને શું દેખાયું કે જાણે કે મંગુ બહાવરી બનીને એમને શોધતી હોય એવું એમને લાગે છે. મંગુ ત્યાં એકલી છે ઓરડીમાં, તો જાણે કે બહાવરી બનીને એમની માને એટલે કોને, અમરત કાકીને શોધતી હોય એવું અમરત કાકીને એમ વિચાર આવે છે. એમણે ઈસ ઉપર કપાળ કૂટ્યું. હું માં થઈને એને દવાખાને હડસેલીને આવતી રહી, એમનાથી દુસ્કું ભરાઈ ગયું. જુઓ, અમરત કાકીના મનમાં એટલા બધા વિચારો આવે છે, એટલા બધા વિચારો આવે છે કે જેનો આપણે પણ અંદાજો નથી લગાવી શકતા. સાચી વાત છે, એક માં એમને દવાખાનામાં મૂકી આવે છે તો આપણે પણ અંદાજો ન લગાવી શકીએ કે એક માં પર કેટલું વીતતું હશે. જુઓ ને, અંદર લખેલું છે કે એમણે પોતાનું કપાળ કૂટ્યું. એમ આપણે કહું કપાળ પર હાથ મારીએ કે હે ભગવાન આ મારાથી શું થઈ ગયું, તે જ રીતે અમરત કાકી પણ એમ પોતાનું કપાળ કૂટ્યું. હું માં થઈને એને દવાખાને હડસેલી આવી, હડસેલી આવે કે ઢકેલી આવી અને એમનાથી રડાઈ જાય છે, અને એમનાથી રડાઈ જાય છે. કેવું પરિસ્થિતિ કેવી હશે, એક બાજુ મંગુ અને માં રોજ એક સાથે રહેતા હતા, સૂતા હતા, ખાતા પીતા હતા, અમરત કાકી એમની સેવા કરતા હતા, અને આજની રાત કેવી છે કે એક બાજુ મંગુ પણ એકલી છે અને બીજી બાજુ અમરત કાકી પણ એકલા છે. અને અમરત કાકીને ઘણા બધા વિચારો એમ મનમાં ગૂંચવાય છે કે મંગુ શું કરતી હશે, કેવી હાલત હશે, હને તો, અને એમનાથી રડાઈ જાય છે. હવે બીજી બાજુ એવું બને છે કે એમનો જે દીકરો છે એ પણ ત્યાં જ છે, રાત્રે આવેલો, એટલે તે પણ બહારના ખંડમાં સૂતેલો છે અને એને પણ ઊંઘ નથી આવતી. એમના દીકરાને પણ રાતે ઊંઘ નથી આવતી. માં કરતાં એને સોમા ભાગની મંગુ સાથે માયા ન હતી, છતાં એની છાતી ઉપર પણ વેદનાનો કાર મીંડ પથ્થર મુકાઈ ગયો હતો. જુઓ, જેટલી લાગણી માયા માં જ માની હતી એટલી લાગણી એના દીકરાને ન હતી, પણ તે છતાં એમને પણ એમ ખૂબ જ દુઃખ થતું હતું. એમ જાણે વેદનાનો પથ્થર કેમ મુકાઈ ગયો હોય એના હૃદય પર એવું એને લાગતું હતું. એમ દુઃખનો પહાર કેમ તૂટી ગયો હોય, ભલે એની લાગણી કે માયા મંગુ સાથે એટલી બધી ન હતી, પણ તે છતાં છેટેની બહેન જ ને, મંગુ તેની બહેન હતી ને, તો તે છતાં એમ એના હૃદય પરની છાતી પર જાણે વેદનાનો પથ્થર એમ જાણે કે દુઃખનો પહાર તૂટી પડ્યો હોય એવું એને લાગતું હતું. માના દુષ્કાળ સાથે એની આંખમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. જુઓ, માં રડતી હતી તો માના દુષ્કાળ સાથે એની આંખમાંથી પણ આંસુ વહેવા લાગે છે. કોના, એના દીકરાના આંખમાંથી પણ આંસુ વહેવા લાગે છે. પોતાને આટલી વેદના થાય છે તો માને શું શું થતું હશે. હવે દીકરો પણ આ વિચારે છે કે જો પોતાને જ આટલું દુઃખ થાય છે તો માને કેટલું દુઃખ થતું હશે, એટલે માને શું શું થતું હશે, એમ મનમાં કેવું થતું હશે. વેદના માના હૈયાનું માંસ કેવી ક્રૂર રીતે ચૂંટી રહી હતી
तेनो साक्षात्कार जीवन में पहली वक्त दीकराने थयो। जुओ पहली वक्त दीकराने साक्षात्कार थाय छे कि आज वेदना छे एक दीकरी ने पोतानाथी अलग करवी तो माना हैया में केटलो एम दुख थतुं हशे ए आजे एने समझाय छे। कोने दीकराने कि आटला वर्षोथी एक गांडी दीकरी मूंगी दीकरीने जे एने साचवी माए एकली हठे एने साचवी तो ए विचार करीने दीकराने एवुं थाय छे कि माए आटलुं बधुं दुख कई रीते वेठ्युं हशे एकला हठे। दीकरो अने एमनी वहु तो बहार रहता हता तो माए एकलीए मंगूने मोटी करी छे ने तो एने थाय छे कि एम माने जे दुख थयुं हतुं એ આજે એ દીકરાને સમજાય છે એનું હૈયું પોકારી ઉઠ્યું। કોનું હૈયું? દીકરાનું। માનું આ દુઃખ કોઈ ઉપાય તારવું જોઈએ પોકારી, એટલે કે એમ હવે દીકરાને મનમાં થાય છે કે આજે માનું દુઃખ છે, હવે માં એકલી છે, મંગુ ચાલી ગઈ, તો એનું દુઃખ ટાળવું જોઈએ એટલે કે દૂર કરવું જોઈએ। એટલે હવે એને અત્યાર સુધી તો અમરત કાકી અને મંગુ એકલા જ રહેતા હતા, દીકરો વહુ બહાર બીજા ગામડે રહેતા હતા, તો હવે શું કરશે માં એકલી? તો એ વિચારે છે કે હવે માનું દુઃખ દૂર કરવું જોઈએ। દીકરો થઈને આટલું હું ન કરી શકું તો મારું જીવતર ધૂળ છે। જુઓ દીકરો શું વિચારે છે કે જો હું દીકરો થઈને માના માટે આટલું ન કરી શકું તો મારું જીવન ધૂળ છે, એટલે કે નકામું છે, હવે તો મારે કંઈ કરવું જ પડશે। એ સાથે એના અંતર પ્રતિજ્ઞા કરી, એના અંતર એટલે કે એણે મનમાં પ્રતિજ્ઞા કરી, નિર્ણય લીધો। શું નિર્ણય લીધો? હું મંગુને જીવતા સુધી સારી રીતે પાળીશ, જીવતા સુધી કે જ્યાં સુધી મંગુ જીવશે ત્યાં સુધી હું એને સારી રીતે રાખીશ। વહુ એના મર મૂટો ધોવા તૈયાર નહીં હોય તો હું ધોઈશ। વહુ એટલે કોણ? એની પત્ની, દીકરાની પત્ની। જો એ મારી બહેનના મર મૂટો ઝાડો પેશાબ નહીં ધોશે તો હું ધોઈશ। એ સાથે વેતનાનો કાળ મીંડળ પથ્થર એની છાંટી ઉપરથી ખસી ગયો કે એને જે દુઃખ થતું હતું મંગુને ત્યાં મૂકી આવવાનું, કે આટલા સમય સુધી માએ સેવા કરી અને હવે એને દવાખાના મૂકી આવ્યા, ત્યારે એને વેદના હતી એના પઠ્ઠા પર એ ખસી ગયો એટલે કે એનું મન હળવું થયું। શું વિચારીને હળવું થયું? કે એને પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી મંગુ જીવશે ત્યાં સુધી હું એને પાળીશ અને એની બધી સેવા ચાકરી હું કરીશ, ભલે મારી પત્ની ન કરે। એટલે આ નિર્ણય લેતા જ એના મન પરથી દુઃખનો ભાર ઉતરી જાય છે। અમરત કાકીએ બીજું ડુસકું ભર્યું હોત તો દીકરાએથી ઘડીએ જ એમને પોતાની પ્રતિજ્ઞા જણાવી શાંત પાડ્યા હોત। જુઓ અમરત કાકી જો વધારે રડતી હોત તો જાણે કે એ દીકરો તરત જ મા પાસે જઈને એનો ભાર ઓછો કરી નાખત અને બધી વાત જણાવી દેત કે મા મેં પ્રતિજ્ઞા લઈ લીધી છે, પ્રતિજ્ઞા કે મા મેં નક્કી કરી લીધું છે કે મંગુને હું મારી સાથે રાખીશ અને એની બધી સેવા ચાકરી કરીશ। એવું એ વિચારે છે કોણ? દીકરો, કે જો મા હવે વધારે રડશે તો હું એને બધી વાત જણાવી દઈશ। પરંતુ એ જંપી ગયેલા લાગ્યા એટલે હવે સવારે વાત એમ માની દીકરાએ ઊંઘવા આંખ મીચી અને થોડી વારમાં એની આંખ મરી ગઈ। એટલે કે દીકરો એવું વિચારે છે કે હવે માં સૂઈ ગઈ છે રડી રડીને, તો હવે સવારે જ હું માને આ વાત કરીશ અને પોતે પણ આંખ મીચી અને થોડી વારમાં એ પણ કોણ? દીકરો, માં તો સૂઈ ગઈ અમૃત કાકી, તો દીકરો એવું વિચારે છે કે ચાલ હું માને આ વાત જણાવું, પણ માં સૂઈ જાય છે એટલા માટે એ પણ એવું વિચારે કે ચાલો હું પણ હવે આ વાત માને સવારે જણાવીશ, અને એમ ધીરે ધીરે કરીને દીકરો પણ સૂઈ જાય છે। વહેલી પરોઢે એટલે શું? સામાન્ય શબ્દ યાદ રાખજો, વહેલી પરોઢે એટલે કે વહેલી સવારે। ઘંટીનો અને વલોણાનો મધુરો અવાજ ગામમાં ગુંજી રહ્યો હતો ત્યારે ગામ આખાને વીંધી નાખે એવી ચીસાચીસ અમરત કાકીએ કરી મૂકી। જુઓ એમ સવાર પડે છે, ઘંટીનો અને વલોણું એટલે શું? પેલું છાસ તાણે, દહીં તાણે ને છાસ, એ વલોણું કહેવાય, એનો મધુર અવાજ ગામમાં ગુંજી રહ્યો હતો, એટલે ખૂબ સરસ સવાર થઈ હતી, પરંતુ ગામ આખાને એમ અચાંબામાં પમારી દઈ તેવી રીતે ચીસાચીસ અમરત કાકીએ કરી મૂકી। અમરત કાકીએ એમ ચીસાચીસ આખા ગામમાં કરી મૂકી। કેવી ચીસાચીસ? ધાજો રે ધાજો મારી મંગુને મારી નાખી રે આવું અમરત કાકી ચીસાચીસ આખા ગામમાં કરી મૂકે છે। અને દીકરો ખાટલામાંથી ઉછરી પડ્યો કે અચાનક કેવું એમ ખાટલામાંથી ઉઠી જવાય, સૂટેલા હોય તો અચાનક જ તે રીતે દીકરો ખાટલામાંથી ઉઠી પડ્યો। પાડોશી દોડી આવ્યા,
पड़ोसी एटले कि हमना जो पड़ोसी था तो दौड़ी आया। घंटी और वलों थंभी गया, एटले घंटी जो चालती थी ए वलों छह स्थानता था तो थंभी गया एटले कि स्टॉप थी गया। जेने सांभळ्युं ते ढाई आया अने आया तेवा हबकी गया। जेने सांभळ्युं के जेमणे अमर काकीनी बूमो सांभळी चीज सांभळी तो ढाई आया, ढाई एटले दौड़ी आया। ढाई आया एटले शू आ सामानवाड़ी शब्द जुओ, ढाई आया एटले के दौड़ी आया अने तेवा हबकी गया। हबकी गया के एम आश्चर्य पामी गया, चौंकी गया। एटले के अमर काकीए एटली जोर में बूम पाड़ी, धाजो रे धाजो मारी मंगू ने मारी नाखी रे। एटले ए चीसो सांभळता ज गामना लोको एम जेने जेने सांभळी तेवो दौड़ी आवे छे। एनो दीकरो पण खाटलामांथी एकदम अचानक उठी जाय छे अने पड़ोसीओ पण दौड़ी आवे छे अने आम अचंभामां पामी जाय छे। अमृत काकी मंगूनी नाटमां वटवाई गया हता। वटवाई जवुं एटले के अमृत काकी मंगूनी नाटमां एटले के मंगूनी यार्डमां वटवाई गया, एटले के गांडा थई गया हता। શું થઈ ગયા હતા? અમૃત કાકી મંગુની નાટમાં એટલે કે એની યાર્ડમાં વટવાઈ ગયા હતા, વટવાઈ ગયા એટલે કે ગાંડા થઈ ગયા હતા। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કંઈ ચેપ્ટર તો પૂરું થાય છે, પણ હવે સમજવાની વાત એ છે કે એક માં અને એક દીકરી વચ્ચેનો સંબંધ ભલે ગાંડી હોય કે સારી હોય એની વાત આમાં કરવામાં આવી છે। અને એનો જે દીકરો છે એને પણ અંતમાં ખૂબ જ દુઃખ થાય છે અને એ પણ અંતમાં એવી પ્રતિજ્ઞા લે છે કે હું એને પાડી લઈશ એવી એ માને વાત કરે છે। અને આ જે ચેપ્ટર છે, આ જે સ્ટોરી છે આખી મંગુની અને ફેમિલી અમૃત કાકીની, એ ક્યાં પૂરી થાય છે કે મંગુને મૂકી આવ્યા પછી, મંગુને દવાખાને મૂક્યા પછી રાત્રે જ આ સ્ટોરી પૂરી થઈ જાય છે। રાત્રે જ આ સ્ટોરી પૂરી થઈ જાય છે, એટલે કે આ ચેપ્ટર અહીંયા જ પૂરું થાય છે રાત્રે જ। હવે આ ચેપ્ટરની અંદર એ વાત નથી કરવામાં આવી કે મંગુ સાથે ત્યાં શું કરવામાં આવી રહ્યું છે, એ સારી થાય કે નથી સારી થતી, મતલબ કે લોહીની સગાઈ કેવી કહેવામાં આવે છે કે પોતાનો પરિવાર। કદાચ આમાં આપણને એ શીખ મળે છે કે આપણો બી પરિવાર હોય અને આપણા ઘરમાં પણ આવવું હોય તો આપણે શું કરીએ, એને મૂકી આવીએ કે ઘરે જ આપણી એની સેવા ચાકરી કરીએ, એવું વાત આમાં આલેખવામાં આવી છે। તો વિદ્યાર્થી મિત્રો, તમને સમજ તો પડી જશે લોહીની સગાઈ શું છે। લોહીની સગાઈ એટલે કે આપણા કુટુંબીજન કે જેની સાથે આપણે કઈ રીતે વર્તવું જોઈએ। જો આપણે સારા માણસ સાથે જો સારી રીતે ન વર્તી શકીએ તો પાગલ નાના માણસો સાથે આપણે કેવું વર્તન કરીએ, એવું આમાં આલેખવામાં આવેલું છે। તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર એટલે કે લોહીની સગાઈ અને આ પાર્ટ 6 એટલે કે છઠ્ઠો વિડીયો એ આપણો અહીંયા ઘડી પૂરો થાય છે। તો નહીં સમજ પડી હોય તો મને જણાવજો, એમ તો ખૂબ જ સારી રીતે આપણે આ વિડીયો બનાવ્યા છે અને તમે જોયા છે, તો આ વિડીયો આપણે અહીંયા ઘડી પૂરું કરીએ અને ચેપ્ટર પણ અહીંયા ઘડી પૂરું થાય છે।